ખાતે ટેકાના ભાવે ચણા અને તુવેરના ખરીદી કેન્દ્ર શરૂ। વેસાણના માર્કેટિંગ યાર્ડમાં ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે। જે બે યુનિટમાં ખરીદી થવાની શરૂ થઈ છે, જેમાં એક યુનિટમાં ભેસાણ ખરીદ સંઘ અને બીજા યુનિટમાં મેધરડાની મા ખરીદ સંઘ દ્વારા ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભેસાણના યુનિટ દ્વારા હજી સુધી ખરીદી શરૂ થઈ નથી। જે વહેલી તકે શરૂ કરશે તેમાં જેમાં યુનિટ બેના મેધરડાની ખરીદના પ્રમુખ હિરેનભાઈ સોલંકીના હસ્તે ખાસ મુહૂર્તના કરી પ્રારંભ કર્યું હતું, અને જેમાં ખાસ કરીને ભેસાણ પંથકમાં આશરે 15,000 હેક્ટરના જેવા ચણા અને તુવેરનું વાવેતર થયું છે અને આગોતરા વાવેતરની તૈયારી થઈ ચૂકી છે, જેમાં 5 ખેડૂતોની ચણાનો તોલ થયો હતો અને જેથી હવે ખેડૂતોએ હવે બજારમાં ખુલ્લો ભાવે વેચાણ કરવું નહીં પડે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। આ તકે ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન નટુભાઈ પોકિયા તેમજ મેદરડાની ખરીદ સંઘના પ્રમુખ ખરીદ હિરેનભાઈ સોલંકી તેમજ ભેસાણ ખરીદના સંઘના પ્રમુખ રામભાઈ ભેસાણીયા તેમજ વિપુલભાઈ મહેતા તેમજ નાબડાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આમ બંને સંઘ દ્વારા ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। ભેસાણ માર્કેટિંગ યાર્ડ ચેરમેન નટુભાઈ પોકિયા સરકાર દ્વારા અને ગુજકો માસોલ દ્વારા ખરીદી કેન્દ્રો શરૂ કરવાના છે। અત્યારે બે યુનિટમાં ખરીદી થાય છે, એક સિરાજ મેંદરડાની મંડળી છે એના દ્વારા અને ભેસાણ ખેડૂત અનાજ મંડળી દ્વારા ખરીદી થાય છે। અમારે અહીંયા અમારા તંત્ર દ્વારા અમારા યાર્ડ દ્વારા ખરીદી કરવા માટે અમે અહીંયા એને જગા પાણીની વ્યવસ્થા અહીંયા આપણે આપીએ છીએ ને સરકાર દ્વારા જે કોઈ કાર્યક્રમ આવે ને જે કોઈ આવી ખરીદી આવે છે વખતો વખત મગફળી હોય તુવેર હોય કે ઘઉં હોય ત્યારે અમે વારંવાર જગ્યાઓ આપીએ છીએ અને અમારા ખેડૂતો અહીંયા હેરાન ન થાય દુઃખી ન થાય એટલા માટે અહીંયા આવતા માલમાં પણ કાયમી ધોરણે અમે સત્તાધીશો આટલા મારીએ છીએ અને કોઈ ખેડૂત હેરાન ન થાય એનું કાયમી કાળજી રાખીએ છીએ। ખાસ કરીને ચણાની જે થઈ છે કે બીજી કોઈ નહીં અત્યારે તો ચણા અને તુવેર પણ સાથે છે। હિરેન દેવાનંદભાઈ સોલંકી શ્રીરાજ અનાજ કઠોળ એન્ડ પ્રોસેસિંગ સહકારી મંડળીના પ્રમુખ તરીકે મારી મંડળીને ભેસાણ તાલુકામાં સરકાર દ્વારા જે ચણાની ખરીદી માટે જે કેન્દ્રો સોંપવામાં આવ્યા છે એમાં ભેસાણ 2 કેન્દ્ર છે એ અમારી શ્રીરાજ અનાજ કઠોળ સહકારી મંડળીને સરકાર ગુજકો માસોલ દ્વારા કામ સોંપવામાં આવ્યું છે। સરકાર દ્વારા જે મિનિમમ સપોર્ટ પ્રાઇસના મારફતથી ખેડૂતોના ચણાની ખરીદી માટેની જે જાહેરાત કરવામાં આવી હતી એ 1 તારીખથી ખરીદી શરૂ કરવાની હતી અને 28 તારીખ સુધી ખેડૂતોના રજીસ્ટ્રેશનનું ચાલુ હતું, પરંતુ આ વિસ્તારની અંદર ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં હોય અને 1 તારીખે ચણાનું ઉત્પાદન ખેડૂતો દ્વારા હજી તૈયાર થયું નહોતું। અમારી મંડળી દ્વારા આ કેન્દ્રની અંદર ખરીદી માટેની સંપૂર્ણ તૈયારી અમે લોકોએ 28 તારીખે તમામ સુવિધાઓ સજ્જ સાથે અમારી તૈયારી હતી, પરંતુ ખેડૂતોને મેસેજ પણ અમે નાખી દીધા હતા, ટેલિફોન પણ કરી દીધા હતા, પણ ખેડૂતો પાસે જ્યારે ચણાનો જથ્થો તૈયાર જ ન હોય તો ખેડૂતો 1 તારીખે જે સરકારની ગાઈડલાઈન મુજબ ચાલુ કરવાનું હતું તો ત્યારે એ લોકો આવી શક્યા નહીં। એ પછી ફરીથી અમે એકાદ કે 2 દિવસ પછી ફરીથી મેસેજ નાખ્યા તો ગઈકાલે અમને પાછી ટેલિફોન ઉપર રિપ્લાય મળી કે આવતીકાલે અમે લોકો અમારા ચણા લઈને આવશું, જેથી કરીને આજની તારીખે સવારના અમે આ કેન્દ્રની અંદર ચણાની ખરીદી માટેનું ચેરમેનશ્રીને સાથે રાખી એપીએમસીને અને ટુભાઈને અને આ કેન્દ્રનું ઓપનિંગ કરી અને સંતોષકારક રીતે ખેડૂતોની ચણાની ખરીદી થાય, એ લોકોના ચણાનો મહત્તમ જથ્થો જે સરકારનો ઉમદા હેતુ છે એ હેતુને સિદ્ધ કરવા માટે સંતોષકારક રીતે અહીંયાથી અમારા માણસોના સ્ટાફ દ્વારા અમારા મંડળીના સ્ટાફ દ્વારા સારી રીતે ખરીદી થાય અને એમના પેમેન્ટો પણ વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા એમના ખાતામાં જમા થાય
એ પ્રકારના અમારા પ્રયત્નો હશે. ખાસ કરીને ખેડૂત દીધ કેટલો લેવામાં આવશે, દેવોળમાં આવશે, અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખેડૂત દીઠ વધુમાં વધુ. રિપોર્ટર વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, જૂનાગઢ.